સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની કોર કમિટીની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશ જોશીની આગેવાનીમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે યોજવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કાળઝાળ ઉનાળાની ગરમીમાં સેવાભાવી લોકો અને વિવિધ સંસ્થા દ્વારા સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે ત્યારે આજે શહેરના જૈન સમાજના અગ્રણી આગેવાન દ્વારા પિતાની યાદમાં દીકરાએ પ્રીતમ પાણી પરબનું ઉદઘાટન કરી વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે હાલના યુગમાં દુકાન, ફેક્ટરી, ઓફિસ અને કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં 60 ફૂટ રોડ પર આવેલ તપોવન બંગલા સામે જૈન સમાજ અને શહેરના નામચીન અગ્રણી આગેવાન પંકજભાઈ પ્રીતમલાલ શાહ તેમજ જયશ્રીબેન શાહ દ્વારા તરસ્યા માટે પાણી પરબ શરૂ કરવાનો વિચાર આવતા સ્વચ્છતા ઉષાબેન પ્રીતમલાલ શાહ મેમોરિયલ ચેરિટેબલ બોટાદવાળાના સહયોગથી પ્રીતમ પાણીની પરબનું વઢવાણ ગણપતિ ફાટસર મંદિરના મહંત રામાશરજી મહારાજના હસ્તે પ્રીતમ પાણીની પરબની રિબિન કાપી ખુલ્લી મૂકવામાં આવી હતી. જ્યારે ધૂમધકતા તાપમાં આવતા જતા લોકો પાણી પીવે અને વધુમાં વધુ પાણીની પરબનો લાભ લે તેવું ઉપસ્થિત રહેલા આગેવાનોએ જણાવ્યું હતું. સેવાના ભગીરથ કાર્યને સફળ બનાવવા સુરેશભાઈ અને હસુભાઈ કંસારા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી અને વધુમાં વધુ તરસ્યા લોકો તરસ છીપાવે અને તેમની તાઢક વળે તેવા આશીર્વાદ આપ્યા. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર. આ પાણીની પરબમાં કોણ કોણ સહભાગી થયા છે અને તમને શું સફળતા મળશે? આ પાણીની પરબનો આયોજન તમામ જહેમત ઉઠાવવા શ્રી સુરેશભાઈ ત્રિપલાણી અને જસુભાઈ કંસારા એ ખૂબ જ જહેમત ઉઠાવી ફક્ત એક દિવસમાં આ તમામ તમે મહેનત કરી અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ સ્ટેજે અત્યારે આપણે એમને મહેનત કરી અને પરિણામ આપેલ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમામ અત્યારે તમામ પધારેલા મોઢ જ્ઞાતિના પ્રમુખ શ્રી હસુભાઈ તેમજ નવનાથ જ્ઞાતિના પ્રમુખ શ્રી પરિમલભાઈ મોદી તેમજ અન્ય જ્ઞાતિબંધુઓ ટ્રસ્ટી શ્રી મોઢ જ્ઞાતિના ટ્રસ્ટીઓ શ્રી જસુભાઈ તથા તમામ લોકો પધારેલા તમામનો હું આવકારું છું અને અહીંયા પધારવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, આભાર. બાપુ, આજે આ પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો? ગરમી કા સીઝન આ રહ્યા હૈ એટલે સ્કૂલ ના બાળકો હોય, વડીલો હોય, કોઈ ઉમર હોય, બધાને ઉપયોગ થાય. ઠંડી પરબ હૈ, છાછ કા કેન્દ્ર ભી સાથ સાથે ચાલુ કરવાના હૈ અને ઠંડો પાણી બધાને રાયગીરને મિલે, બહુ ઉત્તમ વસ્તુ હૈ, શ્રેષ્ઠ કાર્ય હૈ. અને ગણેશજી મહારાજ ખૂબ ખૂબ આશીર્વાદ શુભકામના સાથે અને આજે સ્ટાર્ટ થાય ઉદઘાટન થયા. બાપુ, લોકો દ્વારા ઓફિસ કાર્યાલય ઓર ફેક્ટરી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે, આ તો પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવશે એ બાબતે શું કહેશો? ના, શ્રેષ્ઠ કાર્ય હૈ, ઇસમેં આ તો ઐતિહાસિક વસ્તુ હૈ. વૈસે ધીરે ધીરે લોકો હોતી આવી ગયો, આવી ગયો, આવી ગયો, હમારા ચાલુ આવી ગયો, ફોટો આવી ગયો, સમાજ મે જાગૃતિ હો રહી હૈ, સમાજ કે લિયે ઇન્ટરવ્યુ વાલા સબ કરના ચાહિયે અને સારી વસ્તુ હૈ. પહેલે રાજા મહારાજા આપણા ગામડાઓ મે પરબના તો બહુ મહત્વ હૈ, યજ્ઞો કરતા ભઈ વધારે મહત્વ હૈ. મારા પાણી પાઉ કોઈ રાયગીર ને કોઈ ભી ઉત્તમ શ્રેષ્ઠ કાર્ય હૈ અને સારો કાર્ય થયા હૈ, ઇસકે લિયે ખૂબ ખૂબ બધાઈના પાત્ર અને શુભકામના સાથે. ઓકે.